ब्यूटिफिकेशन माटे तड़ाव नजीक वॉकवे गार्डन रमत गमत ना साधनों सहित जीम ना साधनों उपरांत एक्यूप्रेशर वॉकवे तैयार करवामां आवी रह्यो छे। 85% જેટલી કામગીરી પૂર્ણ થતા જાન્યુઆરી થી ફેબ્રુઆરીમાં આ વર્ષમાં પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અંકલેશ્વરના ધારાસભ્યના હસ્તે ખુલ્લું મૂકવામાં આવી શકે છે, તો વિનામૂલ્યે આ પાર્કમાં લોકોને પ્રવેશ આપવામાં આવશે। અંકલેશ્વરમાં 5 કરોડ રૂપિયાના ખર્ચે નગરપાલિકા તળાવ નજીક નિર્માણ પામી રહેલ પ્રોજેક્ટનું ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં રોડ રસ્તા સહિત સર્કલના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે। તદુપરાંત હવે નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ ગામના તળાવના બ્યુટિફિકેશન માટે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। 5 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ પ્રોજેક્ટમાં તળાવની સાથે તળાવની આજુબાજુ 1.25 કિલોમીટરનો વોકવે, વૃદ્ધો અને બાળકો માટે ગાર્ડન તેમજ ગાર્ડનમાં વિશેષ બાળકો માટે રમતગમતના સાધનો અને યુવા પેઢી માટે કસરત માટે જીમના સાધનો પણ મૂકવામાં આવશે। તો આ પ્રોજેક્ટમાં એક્યુપ્રેશર વોકવેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચેલ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનયભાઈ વસાવાના જણાવ્યા પ્રમાણે 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થઈ રહેલા પ્રોજેક્ટની કામગીરીની 85% જેટલી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે। હાલ ગાર્ડન અને વોકવેમાં લોક ફિટિંગની કામગીરી ચાલી રહી છે, પણ ટૂંક જ સમયમાં પૂર્ણ થઈ જશે અને જાન્યુઆરી મહિનાના અંત અથવા તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના સમયમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે આ પ્રોજેક્ટને શહેરીજનો માટે ઉદ્ઘાટન કરી ખુલ્લું મૂકવામાં આવશે। પ્રોજેક્ટના ઉદ્ઘાટન બાદ પ્રથમ નાગરિકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે તેવું અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું। રાત્રિ દરમિયાન લાઇટિંગ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વરમાં જૂના ટાઉન પ્લાનિંગના કારણે 2 થી 4 ગાર્ડનને બાદ કરતા વિશેષ શહેરીજનો માટે શહેરમાં કોઈ હરવા ફરવા માટેનું સ્થળ નથી। ત્યારે અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ શાલીમાર નર્સની બાજુમાં આવેલ નોટિફાઈડ એરિયાના લેક ગાર્ડન પર મોર્નિંગ કે ઇવનિંગ વોક કરવા પહેલા લોકો જતા હતા, જે લોકો હવે શહેરમાં જ આ સુવિધા ટૂંક સમયમાં મેળવી શકશે। તો શહેરમાં તળાવ સાથે નિર્માણ પામી રહેલ પ્રોજેક્ટ લોકો માટે શહેરનું મિની પિકનિક પોઈન્ટ બની રહેશે તેવું પણ લોકોનું માનવું છે। અંકલેશ્વરની આગવી ઓળખ એવો એક સુંદર મજાનો પ્રોજેક્ટ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે, જે હાલમાં એની કામગીરી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં આ પ્રોજેક્ટનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબના હસ્તે થનાર છે। આ અંકલેશ્વરની આગવી ઓળખ આ પ્રોજેક્ટ એક સુંદર મજાનો પ્રોજેક્ટ છે, જે નગરવાસીઓ માટે ખૂબ જ લાભદાયી નિવડવાનો છે। આ પ્રોજેક્ટમાં એક સુંદર મજાનું તળાવ બનાવેલું છે, એની આજુબાજુ વોકવે છે, સિનિયર સિટીઝન માટે ગાર્ડન છે, નાના ચિલ્ડ્રન્સ માટે પણ ગાર્ડનની વ્યવસ્થા છે, તેમજ એમના રમતગમત માટેના સાધનો પણ મૂકવામાં આવેલા છે, સાથે સાથે જીમના સાધનો પણ અહીંયા કસરત કરવાના સાધનો પણ અહીંયા મૂકવામાં આવેલા છે, સાથે જે એક્યુપ્રેશર વોકવે પણ અહીંયા બનાવવામાં આવ્યો છે, જેનો પણ લાભ અંકલેશ્વર નગરજનો લઈ શકશે। આ પ્રોજેક્ટ 5 કરોડની આસપાસનો આ પ્રોજેક્ટ તૈયાર થનાર છે અને જેનું લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ફેબ્રુઆરી અથવા તો જાન્યુઆરીના એન્ડમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈ જશે, એટલે એનું લોકાર્પણ કરવામાં આવશે।